વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય ની યુટ્યુબ ચેનલ માં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને વિષય ચારનો આસપાસ જેને આપણે પર્યાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. પર્યાવરણ માં આપણે પાઠ 2 સેમેસ્ટર ની અંદર પાઠ 13 નો આપણી લાગણીઓની ભાગીદારી એ પાઠ આપણે સમજવાનો છે. નેક્સ્ટ લેક્ચર માં આપણે સમજૂતી જોઈ લીધા, 90 નંબર નું પેજ જોયું. હવે પેજ નંબર 91 જુઓ. ચાલો હું વાંચું છું, તમે બરાબર ધ્યાનથી સાંભળો અને પાઠ સમજતા જાઓ. અહીંયા થાય છે વાત સીમાના ભાઈની વાત છે. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. શું કામ સફેદ લાકડી રાખે? કે તે આંખે અંધ છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તે દેખી શકતા નથી. એવી રીતના છૂટથી ફરે છે એમના ભાઈ ઘરમાં. શું કામ? કારણ કે ઘર એનું જાણીતું છે અને ઘરમાં તેને તરત ખબર હોય કે 10 ડગલા ચાલીસ તો તરત પગથિયા આવશે, અથવા તો 2 ડગલા 40 તો તરત રસોડું આવશે. આ વસ્તુ અહીંયા પડી છે એવી ઘરની અંદર તેને પોતાની આવડતથી ખબર હોય છે. તે જોઈ ભલે નથી શકતા પણ તે પોતાના ડગલાથી ને પોતાના અનુમાનથી સાચી જગ્યાએ સાચી વસ્તુ ગોતી લે છે. તમને તેમના બધા કામ જાતે કરવા ગમે છે. જો એ પોતાની એના કામ જાતે કરવા ગમે છે, અંધ છે છતાં પણ જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો તે તેમને ગમતું નથી. તો આમાં પ્રશ્ન પૂછાય કે તેમને શું ગમતું નથી રવિભાઈને? તો એમાં કે તેમની ઈચ્છાની વિરુદ્ધ જે તમે કામ કરો એ એને ગમતું નથી. મેં કીધું કે એને વિચારા નથી કરવાના, જે અંધ હોય સાંભળી શકતા નથી, પણ એને આપણે મદદ કરવાની છે. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે. એને ખબર હોય કે હવે આમાંથી નહીં થાય તો એ તરત આપણને બોલાવવાના જ છે. ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. એ પુસ્તકોને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે. રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા પુસ્તકો છે. આ પુસ્તકોના પાના જાડા અને ઉપસેલા ટપકાની હાર વાળા છે. તે ઉપસેલા ટપકા ઉપર આંગળી ફેરવીને વાંચે છે. ટપકા ઉપર ઉપસેલા હોય અને આંગળી ફેરવીને વાંચે તો એ કઈ લિપિ કહેવાય? બ્રેઇલ લિપિ. આપણે સમજૂતીમાં જોયું ને, ઘણી વાર ભાઈ સાથે મજાક કરવા હું એમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. એને ખબર જ હોય કે ઘરમાં આવે એટલે એક ખૂણામાં એની લાકડી થાપતા હોય. તો ઘણી વાર શું કરે છે સીમા? તો કે જેની લાકડી સંતાડી દે છે તે અકળાય છે અને પરંતુ ગુસ્સો કરતા નથી, કારણ હું એમની નાની બેન છું. એટલે એના માટે એને લાગણી છે. તે ત્યારે પોતાની નાની બેન ઉપર ગુસ્સો કરતા નથી, લાકડી સંતાડી દે છે છતાં પણ. હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલીએ, સીમા આજે તું ખૂબ ખુશ જણાય છે. જોજે. એને કેમ ખબર પડી જાય છે? એના પગના અવાજથી, એના વર્તનથી, કે જે ખુશ હોય તો કેવી રીતના ચાલે છે. ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલન ના અવાજથી ઓળખી જાય છે. તેઓ હલનચલન અને અવાજથી કહી પણ શકે છે કે ઘરમાં કોણ ખુશ છે અને કોણ ના ખુશ છે. મેં ભાઈને કહ્યું, ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું. તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, કાજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. જો સીમાજી ફૂટબોલની ટીમમાં પસંદગી પામી છે એટલે તે ખુશ છે. તો માણસ ખુશ હોય ત્યારે કેવું હોય? તો કે ઝડપથી ચાલતો હોય, ઉદાસ હોય ત્યારે શાંતિથી બેઠું હોય છે અને એને કંઈ પણ કરવું ગમતું નથી. હવે જો વિચારો અને લખો એમાં જો સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે. તમે ઘરના માણસોની મદદ કેવી રીતે કરશો? જો તો શું કરશું આપણે? કે આપણે શું કરશું કે દાદાજીને ચશ્મા આડાવડા મુકાઈ ગયા હોય તો આપણે એને શોધી આપીશું અને તેમને વાંચવામાં મદદ કરીશું. બરાબર, આ એનો જવાબ છે. હવે બીજું, ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? તો સાંભળો, ઘડપણમાં લોકો સાંભળી શકતા નથી અને જોઈ શકતા ઓછું જોઈ શકે છે અથવા તો જોઈ શકતા નથી. આંખોની રોશની ઝાંખી થઈ જાય છે. હવે ત્રીજું જુઓ, પાછળનો પેજ ફેરવો, 92 પેજ. રવિભાઈ ઘણી બધી વસ્તુ જોયા વગર કેવી રીતે જાણી શકતા હશે? તેઓ પોતાની શ્રવણ શક્તિની મદદથી જાણી લે છે. એનો જવાબ, તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે? ક્યારે વિચારો છો, તમને ક્યારેય લાકડીની જરૂર પડી? આપણે તો કેવા એક દોડતા દોડતા બધે જોયા છે, હાલતા તો અત્યારે છોકરાઓને આવડતું જ ન હોય. વિચાર કરો છો તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે? તો કે છે, હા, જ્યારે આપણો પગનું હાડકું કોઈ કારણસર અકસ્માત રીતે તૂટી જાય અથવા તો પગ ચાલતા ચાલતા મચકોડાઈ જાય તો આપણે શેની જરૂર પડે? લાકડી. લાકડી એક આપણને ટેકો આપે છે.
તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે પડે? હા, પગનું હાડકું ભાંગી જાય ત્યારે આપણને લાકડીની જરૂર પડે ચાલવા માટે. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? વિચારો, જે જોતા નથી આંધળા છે તો એને આપણે કેમ મદદ કરીએ? તો કે છે તેને આપણે રસ્તો ઓળંગવામાં મદદ કરીએ, પછી બસમાં એને બેસવા માટે જગ્યા આપીએ, પછી સાચો એને રસ્તો બતાવીએ. આમ આપણે એની મદદ કરી શકીએ. હવે યાદ કરો અને કહો, જો શું તમારા કુટુંબના સભ્યોમાં એવું છે જે સાંભળી બોલી કે જોઈ શકતા નથી? આવી વ્યક્તિને તમે જાણો છો, તમે એને કેવી રીતે મદદ કરશો? તો તમે વાર્તામાં જોયું કે રવિભાઈ જોઈ શકતા નહોતા, તોય પણ તે પોતાનું બધું કામ જાતે કરતા હતા અને પોતાના ઘરમાં તે પરિચિત હતા. અલગ અલગ પ્રકારના પુસ્તકો પોતે વાંચવાનો ભણવાનો શોખ હતો. તેઓ કેવી રીતે કામ કરે છે એ આંખો બંધ કરી અને આરામ કરવું. જો જે તમને ઘણીવાર માટે લાઈટ વહી જાય છે છતાં આપણને ગમતું નથી, આંખું હોય છતાંય, તો વિચાર કરો જેની રોશની જ નથી તો તે લોકો કેવી રીતના કરતા હશે? હવે આખા પાટે પાટા બાંધીને આપણે એક રમત રમીએ છીએ ને, આખે પાટા બાંધીને આધડો પાડો કહીએ છીએ ને આપણે, એવી રમત એકબીજા ગોતીએ છીએ, તેવું આપણને અઘરું લાગે છે. ઘણી વાર આપણે પડી જાય અથવા તો ગોતી ન શકીએ. તો આવી રીતે આંધળું બનવું હોય જેને આંખ નથી હોતી એને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે જો ચર્ચા કરો અને કહો, એમાં પ્રશ્ન જવાબ છે, એ તમારે વિચારવાના છે. છતાં પણ હું તમને કહી દઉં છું, કેટલાક બાળકો બીજાને સ્પર્શ દ્વારા ઓળખે છે, કેટલાય સાંભળીને ઓળખી શકીએ. ધારો કે કોઈ આવ્યું તો એના ચંપલના અવાજથી ઓળખી જાય કે આ તો મારા મમ્મી જ આવ્યા છે, અથવા તો કોઈના સ્પર્શથી ઓળખી જાય, હો આ તો મારી નાની બેન છે. હવે જો, અને બીજા છે પ્રશ્ન, વિચારો અને કહો પેજ નંબર 93 માં. તો એ પ્રશ્નના જવાબ તમારે વિચારવાના છે, તમારા મોમાં કેટલા દાંત છે? ચાલો જી આંગળી રાખીને ગણવા માંડો જી. અરે અરે અરે, બધાય શું કરવા મીંડા? અંધારા હાથ મોઢામાં નહીં નાખતા, હાથ ધોઈ અને અરીસામાં જુઓ જી તમારા દાંત ગણો જી. તો તમને ખબર પડશે કે મારે અત્યારે આટલા દાંત ત્રીજા ધોરણમાં ભણું છું તો આવી ગયા છે. હવે વર્ગમાં બાળક સૌથી વધારે કોને દાંત છે? કે જેનું મોઢું મોટું હોય એને દાંત વધારે હોય. હવે અમુક વસ્તુ આપણે સ્પર્શથી ઓળખી શકીએ ને, કાગળ છે તો તમને કાગળ આપું તો તરત તમે કહો કે આ કાગળ છે, પેન આપીએ તો પેન, રમકડું, એવું બધું આપણે સ્પર્શથી ઓળખી શકીએ છીએ. હવે સુગંધ દ્વારા તમે કોઈ વ્યક્તિને ઓળખી શકો? તો કે છે હા, ઘરમાં કોઈ વ્યક્તિ એક જ સરખું પરફ્યુમ લગાડતું હોય, સાઈન્ટ છાંટતું હોય ને, ભણે જો મોગરો ગમતો હોય, તો એના દ્વારા આપણે ઓળખી જાય કે આ તમારો ભાઈ આવ્યો અને આ સેન્ટ છે એ છાંટેલો છે. અથવા તો કોઈ એક જ ધારો પાવડર વાપરતા હોય તો આપણે ખબર પડી જાય કે આને પાવડર લગાવ્યો છે તો આ મારી દીદી જ છે અથવા તો નાની બેન જ છે. તો આવી રીતે આપણે સુગંધથી પણ ઓળખી શકીએ છીએ. આંખો બંધ કરો અને જુઓ તમને કયા અવાજ સંભળાય છે. તો કે છે આંખો બંધ કરી તો ચારે બાજુ અલગ અલગ પ્રકારના અવાજ સંભળાય. તો ક્યાં ક્યાં? તો કે છે જો ફેરિયાઓનો અવાજ, વેચવા નીકળતા હોય એનો, પછી કોઈ સ્કૂલમાં પ્રાર્થના ગવાતી હોય એનો અવાજ, અથવા તો ભાઈ રોતો હોય એનો અવાજ, આજુબાજુમાં હિંચકો ચાલુ હોય હિંડોળાનો અવાજ, આવી રીતના આવે અવાજ આપણે આંખો બંધ કરીને ઓળખી શકીએ છીએ. હવે એક ખાસ જોવાનું છે, જોઈ લો. હવે જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની વિશેષ રીત છે, એને આપણે બ્રેઇલ લિપિ કહીએ છીએ. બ્રેઇલ લિપિ જાડા પેપર ઉપર ઉપસેલા ટપકાની બિંદુઓની હારમાળાથી લખેલી હોય છે. બ્રેઇલ લિપિ ઉપર ઉપસેલા બિંદુ ઉપર આંગળી ફેરવો એટલે વાંચી શકાય છે. આટલું આવી રીતના આપણે આપણે જોયું કે બ્રેઇલ લિપિ સમજૂતીમાં પણ જોઈ ગયા છે. હવે એવી જ રીતે આટલું કરો કીધું છે તો તમારે એવી રીતના જે વાંચવાનું છે એ 93 પેજ વાંચી જવાનું છે. અને બ્રેઇલ લિપિ વિશે જો આપણે ભણી ગયા છે, હવે પેજ નંબર 94 જુઓ અને એમાં ચાલો આપણે બ્રેઇલ લિપિ વિશે જાણીએ, એ પણ જોઈ લઈએ. હવે રવિભાઈ પુસ્તકો કેવી રીતે વાંચે છે જુઓ. જે તમને આપ્યું છે ને પીળો ફકરો, જો એમાં 6 ટપકાની લાઈન છે, કોઈ ટપકા ઘાટા છે કોઈ નાના છે, તો આવી રીતે આંગળી ફેરવીને એને ખબર પડી જાય છે કે આ ગ લખ્યો છે આ જ લખ્યો છે. બરાબર, તો આ પેરેગ્રાફ હું સમજાવું છું તો ચાલો એમાં ધ્યાન આપો. હવે લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા અને તેમણે જ આ બ્રેઇલ લિપિની શોધ કરી. જેઓ ત્યારે 3 વર્ષના હતા ત્યારે તેના પિતાના ઓજાર સાથે રમત કરતા હતા, અચાનક તેને અણીદાર વસ્તુ આંખમાં વાગ્યું અને તેમની આંખો ગુમાવી પડી. લુઈસ બ્રેઇલને ખૂબ જ ભણવામાં રસ હતો, દેખાતું ન હતું છતાં તેને હાર માની નહીં અને વાંચવા લખવાની અલગ અલગ રીતો વિચારતા થયા અને તેમણે જાણ્યું કે સ્પર્શ દ્વારા અને
અનુભવ થી પણ વાંચી શકાય છે અને તેઓને આપણે રસ્તો મળ્યો અને બ્રેઇન લિપિ ની શોધ થઈ પૂછાશે બ્રેઇન લિપિ ની શોધ કોણે કરી તો લુઈસ બ્રેઇલ બરાબર હવે આ રીતે બ્રેઇન લિપિ છે 6 ટપકાની બિંદુ ની હારમાળાથી બનાવવામાં આવી છે આંગળી ફેરવીને તેને વાંચી શકાય છે અને અને તેમાં અત્યારે તો પણ ઘણા બધા બ્રેઇન લિપિ માં પણ ફેરફાર થઈ ગયા છે અને અત્યારે વાંચવું લખવું ખૂબ જ સરળ બની ગયું છે તો તમે પણ ખૂબ જ ધ્યાનથી સમયનો સદુપયોગ કરી આ પૂછી આપણે પપ્પાને સરસ મજાની આપી છે તો આપણે મહેનત કરી અને વાંચતા શીખીશું કડકડાટ બધાને વાંચતા આવડવું જોઈએ અહીંયા પાઠ 13 નો આપણો પૂરો થયો થેન્ક યુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા જોઈશું